હેલો બાળ દોસ્તો, મજામાં? વેકેશન પડી ગયા છે, ખૂબ રમત ગમત હરવા ફરવામાં લાગી ગયા છો. ચાલો આજે રાત્રે સૂતા પહેલાં એક સરસ તમને બાળ વાર્તા કહું, બહાદુર યુવાનની, જે તમને પ્રેરણા આપશે. મોટા થયા પછી તમને પણ બહાદુરીનું કામ કરવાની ઈચ્છા થશે. સાંભળો, ભરતપુર નામે એક મોટું સ્ટેટ હતું, રાજ્ય હતું. ભરતપુરના રાજા ભરતકુમાર, એમના ધર્મપત્ની એટલે કે એના ઇંગ્લિશમાં જેને આપણે વાઇફ કહીએ છીએ, સુલોચના દેવી, બે પતિ પત્ની સુખથી રહેતા હતા. સુલોચનાનો અર્થ થાય જેને સારા નેત્ર છે, સારી આંખ છે, સુંદર આંખ છે. એવા સુલોચના દેવીને ઘેર એક પુત્રીનો જન્મ થયો. પુત્રી રૂપરૂપના અંબાર જેવી. ધીરે ધીરે સવા વર્ષ થયું, રાજદરબારમાં ચર્ચા થઈ. વિદ્વાન પંડિતો, પુરોહિતો, પ્રધાનોએ કીધું કે મહારાજા, આપણે રાજકુમારનું નામ રાખીએ. તો કે ભલે, હું રાણી સાહેબને પૂછી લો. રાણી સાહેબને કીધું, આપણે કુંવરીનું નામ રાખવાનું રાજસભામાં ચર્ચા થઈ છે, તો તમારું શું કહેવું છે? રાણી સાહેબ કે નહીં, મારે મારી દીકરીનું કોઈ નામ રાખવું નથી. આ તો સ્વર્ગમાંથી જાણે પરી આવ્યો એવી છે, માટે મારું તો એનું નામ ફૂલકુંવરી રાખ્યું છે મેં મનમાં, અને એ મારે ફૂલકુંવરી જ રાખવું છે. માટે હવે મારે બીજું કોઈ નામ રાખવું નથી. રાજા કે કંઈ વાંધો નહીં, સરસ. પછી એ ફૂલકુંવરી નામે જ જાણીતી થઈ ગઈ. દિવસો જતા, દિન ગણતા, માસ ગયા, વર્ષે અતર્યા, ધીરે ધીરે કરતાં મોટી થઈ, એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષની થઈ. પછી મંડી રમવા કરવા પોતાના ઘેર પોતાની બહેનપણી, સેનાપતિની દીકરી, કારભારીની દીકરી, પ્રધાનની દીકરી, એના જેવડી દીકરીઓ બધી આવે, પોતપોતાને રમકડાં લઈને આવે, રાજકુમારી પોતાના રમકડા, અને ખૂબ શાંત રહે. એ બધા આખો દિવસ રમ્યા જ કરે, રમ્યા જ કરે, થાકે જ નહીં. સાંજ પડે પછી કેવું પડે, બેટા હવે સુઈ જાઓ. દિવસો જતા ગયા. એમાં શ્રાવણ મહિના આવ્યો, શ્રાવણ મહિનો એટલે કે જેમાં કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આવે, કૃષ્ણ જન્મ આઠમ કહેવાય એવો એવો આવ્યો. હવે એ શ્રાવણ મહિનામાં વધારેમાં વધારે તહેવારો અને વધારે વધારે બહેનોને દીકરીઓને લગતા તહેવારો આવે, તો દરેક સ્ત્રી જાત જાતના કપડાં પહેરીને શંકરની પૂજા કરવા જાય, નાની દીકરીઓ બીજા ભગવાનને પૂજા કરવા જાય સુંદર મજાની. તો આ દીકરીઓ પણ એ સાથે રમે, નવા નવા કપડાં પહેરે, હરે ફરે. અને એમાં એક દિવસ દીકરીઓ કે, ચાલો આજે આપણે આપણા રાજ બગીચામાં ફરવા જઈએ. એ બધી બહેનપણીઓ બગીચામાં ફરવા ગઈ. આખો દિવસ ખૂબ આનંદ આવ્યો, મજા આવી ગઈ. પછી તો દરરોજનો જાણે નિત્યક્રમ થઈ ગયો. હું બપોર થાય ને કે ચાલો આપણે બગીચામાં જઈએ, એ વનને વનરાય જાણે હોય, આમ્રકુજ નીચે બેસી અને રમે. હવે અહીંયા વાત એવી છે કે રાજાને પોતાના લગ્ન જ્યારે થયા ત્યારે પોતાના સસુર પક્ષ તરફથી હાથી ભેટ મળેલો. હાથી પણ જાજરમાન હાથી, ખૂબ પાળેલો, સરસ મહાવત સાથે હાથી મળ્યો. રાજા તો ખુશ થઈ ગયા. એના માટે સ્પેશિયલ હાથીખાનું બનાવ્યું, ત્યાં હાથી રાખ્યો માવત, અને માવત અને ખૂબ હાથીની સારવાર કરે, દરરોજ નદીએ લઈ જાય, નવરાવે દોવરાવે, આવે પછી એ લાડવાનો હુંડલો ભરીને આપે અને હાથી ખાય, આનંદથી રહે. રાજા વર્ષમાં બે વખત સવારી કરે ત્યારે અંબાડી ઉપર, હાથી ઉપર અંબાડી મૂકે, રાજા અને રાણી બેસે અને આખા નગરમાં ફરે, લોકો રાજા રાણીના દર્શન કરે. હવે આ હાથી પાળેલો ખૂબ આનંદથી રહે. હવે કુદરતને કરવું, અને અચાનક એક દિવસ બપોરના ગાળામાં 4 વાગ્યા છે અને હાથીને ખાવા દીધેલું, એમાં ગમે તે ભૂલચૂક થઈ હોય પણ હાથી ગાંડો થઈ ગયો. ગાંડો એટલે કેવો ગાંડો, ઝડપથી હાંકળ તોડી અને ફૂફાડા મારતો બહાર. માવત તો ક્યાંય સૂતો હતો ને ખબર ન રહી. હાથી તો એકદમ ભાગ્યો, હાથીખાનો ડેલોને માથો મારે તોડી અને બહાર.
ધડ ભરાટી જ્યાં છે મડોરાળા રાડતા હોય શીશિયાને કરતો કરતો બાદ અને રોડ ઉપર જે હમો મળે ને તોડી નાખે રેકડી માણે દુકાન હા તે ભાંગતો તોડતો અને નગરમાં રીડિયા રમણ શરૂ થઈ ગયું. ભાગો ભાગો આથી આવ્યો ગાંડો આથી આવ્યો અને માણસો ભરાડા રાડ થઈ ગયા દોડા દોડ થઈ ગયા માણસો દોડા દોડ પાછા પડો હાથી પાછળ તો જવાય નહીં અને હાથી ભાંગ તોડ કરતો જે આવે ને કતરી નાખતે માર ફાળ કરતો ગાંડો થઈને બજારમાં નીકળ્યો અને ભાગો ભાગોને રેડિયા રમણ થાય પણ કોઈ હાથી પાસે જઈ શકે નહીં. હાથી ગાંડો ફરતો ફરતો શું હજુ બગીચામાં જ ગયો. બગીચાનો દરવાજો તોડી સીધો અંદર મોઢા ફૂલ છોડ ધાર પાડ તોડવા ફોડવા. હવે પાંચે દીકરીઓ ત્યાં રમતી હતી રાજકુરી એની બહેનપણીઓ ભાળી ગઈ અને માળી ભાળી ગયો કે ગાંડી આવાથી આવ્યો છે ગાંડો આથી આવ્યો છે. માળીએ રાડ પડી દીકરીઓ ભાગો હંતાઈ જાઓ હંતાઈ જાઓ પણ સાંભળે બોલે એ પહેલાં તો હાથી ત્યાં પહોંચી ગયો અને દીકરીઓ રાડ રાડ કરવા માંડી. અડધી દીકરીઓ તો બીકમાં પડી ગઈ હોઈ ગયો પણ ન જાણે શું કર્યું કે હાથીએ રાજકુરીને હૂંઠમાં લીધી હૂંઠમાં લઈને ફટ દઈને પોતાની માથે ચડાવી દીધી અને બીજે દરવાજે નીકળી ગયા. રાડા રાડ થઈ ગયા હાથી માણસોનો ટોળો પાછળ પણ ક્યાં જાય એને કોણ પહોંચે. ગાંડો હાથી દરવાજામાંથી બહાર નીકળી ગયો ક્યાંય ગયો કંઈ ખબર જ ન પડી. ભાગમ ભાગ ઈડિયા રમણ વાત થતી રાજમાં પહોંચે કે મહારાજ આપણો હાથી ગાંડો થયો માણસોને મારી નાખ્યા કેટલી દુકાનો ઘર ફોડ છોડ પાછો ભાગો જલ્દી અધૂરામાં પૂરો શું થયું તો કે આપણે રાજકુમારી બગીચામાં રમતી તેને તું પાડીને ભાગી ગયો છો હોય ને. અરે રાજાને ઉપાધિ થઈ હવે શું કરવું. રાણી સાહેબાને ખબર પડી ક્યાં તો રાણી સાહેબને ખબર પડી કે ફૂલકુરીને હાથી ઉપાડી ગયો. વાત સાંભળ્યા પેગું તો રાણી સાહેબ બેભાન થઈ ગયા. મારી ફૂલકુરી મારી ફૂલકુરી કરતાં બેભાન થઈ ગયા. રાજાએ માણસોને બોલાવ્યા લશ્કરને બોલાવ્યા પોલીસને બોલાવ્યા દોડો જલ્દી પડોડો પકડો ફૂલકુરીને બચાવો ગમે તો થાય હાથીને મારો તો મારી નાખો પણ મારી દીકરીને બચાવો. પણ એ બધી હજી દોડધામ કરે ત્યાં તો હાથી કોને ખબર ક્યાં નીકળી ગયો. જંગલમાં ખૂબ ખોદકામ કરી ખૂબ ખોદકામ કરી પણ હાથી મળ્યો નહીં. માણસો પોલીસ બધું દોડા દોડ કરી પણ કાંઈ પગરો મળ્યો નહીં. હવે રાજા રાણી વિચારમાં પડી ગયા. રાણી બેભાન અવસ્થામાં વૈદ્યોને બોલાવ્યા દવા દારૂ કરાવ્યા પાન આવ્યા પણ બસ એક જ લટ મારી ફૂલકુરી લાવો મારી ફૂલકુરી લાવો. રાજા વિચાર કરે એમ કરતાં કરતાં એક દોઢ દિવસ થઈ ગયો. રાજાએ હવે શું કરવું પછી એને ફરમાન કર્યું. ગામ આખામાં ઢંઢેરો પીટાયો કે જે કોઈ ફૂલકુરીને જીવતી લઈ આવશે એને એ માગશે ઇનામ આપીશ મારો અડધો રાજ આપી દઈશ પણ મારી દીકરીને લઈ આવો. આખા નગરમાં ઢંઢેરો પીટાણો પણ કોઈ મરજ નીકળ્યું નહીં. એક દિવસ બે દિવસ એમ ત્રણ ચાર દિવસ વીતી ગયા. ચોથે દિવસે નગરની બહાર શેવાળે એક નાના એવું ઘર હતું જેમાં એક માજી ડોસીમા અને એક જુવાન દીકરો રહેતા હતા. અસલ ખાનદાની રાજપૂતનો દીકરો. એમણે ઢંઢેરો સાંભળ્યો. એની માને કે બા હું જાઉં. અરે મારા દીકરા તું શું થાય તારી પાસે કાંઈ વાહન નથી હથિયાર નથી અને આટલી બધી પોલીસ આ તે છે બધા ગયા પણ કાંઈ કામ ન કરી શક્યા તું શું કરી. તો કે ના માં તમે રજા આપો તો હું કાંઈક કામ કરી બતાવો. માં કે બેટા તારે જા તો તારી ઈચ્છા હોય તારામાં બળ છે તાકાત છે તો જો તારે જા. જુવાન આવ્યો રાજ દરબારમાં રાજાને સલામ કરીને ઊભો રહ્યો. બોલ જુવાન. તો કે બાપુ તમારે ઢંઢેરો પીટાયો. તો કે હા. હું ફૂલકુરીને બચાવું. ઓ તું? તો કે હા. કેવી રીતે બચાવીશ? એ મારી રીતે હું બચાવીશ. હું તમારી દીકરીને હું જીવતી લઈ આવીશ. રાજા તો ખુશ થયો. તો તારા જેવું કોઈને તું માગીશ તને ના મારે. બોલ તારે શું છે? તો કે મને બે જ વસ્તુ જોઈએ. એક હું ઈચ્છું એવો મને ઘોડો આપી દો તરવાર આપી દો હથિયાર આપી દો. કાંઈ વાંધો નહીં. તરત જ વૃદ્ધાને સૂચના કરી જાઓ એમને ઘોડાહારમાં લઈ જાઓ. ઘોડાહારમાં જેટલા ઘોડા છે મારો ઘોડો હોય તો એ પણ એ જે માગીને આપી દો. જીવાને કયો ઘોડાહારમાં. ઘોડાહારમાં જઈ તપાસ કરતાં કરતાં એક કાળો અસલ અરબસ્થાની ઘોડો તખ જબરજસ્ત તો સ્થાન મોટો પસંદ કર્યો કે મને આ ઘોડો આપો. કાંઈ વાંધો નહીં. ઘોડો આપ્યો સરવાર આપી હથિયાર આપ્યો અને નીકળ્યો. આવ્યો પાસે પોતાની મા પાસે આવીને પગે લાગ્યો. બા હું જાઉં છું બસ મને ભાતું કરી દે. અને ભાતું કરી
અને જોવા નીકળી ગયો. ખબર પડતી પૂછતા પૂછતા આ રસ્તેથી ગયો સાથે, દૂર દૂર જંગલમાં હાથીના પગલાં ગણતો જાય એમ ધીરે ધીરે ઘોડો હલાવતો હલાવતો, એક દી બે દી ત્રણ દી દી, પણ ધીરે 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 જંગલમાં આડે ધડ જાય છે, જે ખબર પડે છે. કારણ કે હાથી ગાંડો હતો, હાથીના પગલાં તો હજી દેખાય ન દેખાય, પણ એને ઝાડવા તોડી નાખેલા, ડાળીઓ તોડી નાખેલી, એ બધું દેખાય. એ રસ્તે ધીરે ધીરે કરતા ત્રણ દિવસે એ એક જગ્યાએ પહોંચ્યો, પણ એને ત્યાંથી ઝાડવા દેખાતા, તૂટેલા ઝાડવા દેખાતા બંધ થયા. એટલે એને એમ થયું કે હવે અહીંથી કંઈક આગળ મળતા નથી, માટે અહીંયા હું રોકાવ એમ. એ દિવસે ત્યાં રાત રોકાઈ ગયો, પોતાને ઘોડાને છૂટો મૂક્યો, ઘોડો ચરવા વહી ગયો, પોતે ઝાડ ઉપર હાથ પગ ધોઈ, રાતના જીવજંતુઓને બીક લાગ્યો, હાથ પગ ધોઈ, પોતાનું ભાતું બધું ખાય, ઝાડને ડાળીએ ચડીને બેઠો. થાકી ગયેલો એવો કે ખબર ન પડી કે હું ક્યાં બેઠો છું. ઊંઘ આવી ગઈ, ઊંઘ આવી તો કેવી ઊંઘ આવી ગઈ, સવારના પક્ષીઓને કિલકલાટ, વાંદરાઓનો અવાજ, આ તે સાંભળે ત્યાં જાગી ગયો. ઓહો, હું ક્યાં હોતો છું, હું ક્યાં કામે આવ્યો છું, હું સૂઈ ગયો, હું થોડો હું આવ્યો હતો. કાંઈ વાંધો નહીં, ભગવાનનું નામ એ ઊભો છો, મોઢું ધોવા માટે કે જાઓ નીચે. હજી નીચે ઉતરવાની તૈયાર કરે તે સામે નદીમાં અવાજ આવ્યો, કી ક્યારે જોઈ, આખું હાથીનું ઝુંડ આવતું હતું. હા હા, એને એમ છું આમાં કંઈક હોય, એટલે એ ઝાડવા પર હંતા શાંતિથી બેઠો રહ્યો. હાથી નાના મોટા બચલા આવે, મોટા હાથી એક પછી એક એમ કરતા આખું ઝુંડ આવ્યું. નદીમાં પાણી પીવા, પાણી પીવે, નદીમાં નાહે હાથી બધા અને વયા જાય. પોતાનો ક્યાં હાથી દેખાતો નથી, નિશાની આપી હતી, કાળો હાથી હતો આવી રીતે નિશાની. બધા હાથી નાહે ધોઈને હાલતા થયા, ધીરે ધીરે એક પછી એક લાઇનમાં જતા રહ્યા. છેલ્લે કાળો ડિબાંગ હાથી આવ્યો ભાઈ, જેમ જેમ ધામ ધામ કરતો શાંત તારો ઉતરી ગયેલો, કેન ઉતરી ગયેલો, નદીને કાંઠે આવ્યો. રાજકોટ યુવાને જોયું કે હાથી તો આવ્યો, હાથી માટે દીકરી છે, ફૂલકોરી પણ છે, વાહ વાહ. હાથી ધીરે એકથી નદીને કાંઠે બેઠો, ફૂલકોરીને નીચે ઉતારી અને પોતે નદીમાં નાહવા પડી ગયો. ફૂલકોરી નદીને કાંઠે બેઠી, રાજકુમારે બરાબર જોયું કે ફૂલકોરી તો છે જ, હાથી એ જ છે, પણ જાવું કેમ એની પાસે, અને કે આ તો મોલ મસ્ત ગાંડો હાથી, માને ફૂલકોરીને બેરી મારી નાખે. યુક્તિ કરી શાંતિથી જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. એક કલાક બે કલાક હાથી ખૂબ પાણીમાં નાહ્યો, ખૂબ નાહ્યો, નાહે નદી કાંઠે આવી એકદમ લાંબો થઈ ગયો, સૂઈ ગયો કસકસાટ. રાજકુમારે જોયું કે હા હાથી હોઈ ગયો છે, ધીરેથી ઉતરી અને ધીરે 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 નદીને કાંઠે ગયો. ત્યાં ફૂલકોરી જોઈ ગઈ, ફૂલકોરી બોલવા જતી હતી. રાજકુમારે નાકે આંગળી મૂકી, તું બોલમાં મૂંગી રહ્યો, મૂંગી ધીરે ધીરે ગયો જોઈ, અને હાથી સૂતો હતો. ત્યાં એના ઉપર એક પથ્થરની શિલા લઈ જે રાજકુમારી બેહતી હોય એવી રીતે મૂકી દીધી અને રાજકુમારીને તેડી લીધી, તેડી અને એકદમ આવ્યો પોતાના ઝાડ પાસે. ઘોડા ઉપર રાજકુમારીને બેસાડી, પોતે પાછળ બેસી અને જે દબાવી તબડાક તબડાક કરતી ઉપાડી. થોડી વાર સુધી હાથે જાગ્યો, એનું ઉપર વજન હતું, તેમ છું રાજકુમારી હોતી છે, બેઠી છે, પણ ઊભો થઈને જેવી આળસ કરી ત્યાં પણ પથ્થર પડી ગયો. હાથીને ખ્યાલ ગોહ બારે કરી છે ગયો, એકદમ હાથી ઊભો થયો, દોડો ખીજાતો, ફૂફાડો મારતો, પણ ક્યાં જાય. ત્યાં તો ઘોડેસવાર કાળો રસ્તાની ઘોડો પંચ પવન વેગે ઉપાડી અને ઉપડ્યો. રાજકુમારને લઈ બીજે ત્રીજે દિવસે ગામમાં આવ્યો. પહેલાં પોતાની માને મળ્યો, માં તમારા આશીર્વાદે હું કામ કરી આવ્યો છું, વાહ દીકરાવા. પછી ગામમાં ખબર પડી રાજાને કે ફૂલકોરી બા આવી ગયા છે. આ રાજા તો ફૂલસના જેવી ખુશખુશાલ ગાંડા જેવી થઈ ગઈ, આખા નગરમાં આનંદ આનંદ થઈ ગયો. જેણે દીકરાના લગ્ન વધાવતા હોય આખું નગર વધાવવા ઉપડ્યું. રાજકુમારને દીકરા કુમારને યુવાનને લઈ આવ્યા દરબારમાં. ફૂલકોરી ત્યાંની માને ભેટે પડી,
રાજાએ ખૂબ યુવાનો સન્માન સત્કાર કર્યો. બોલ બેટા તારે શું જોઈએ? તો કે ના બાપુ મારે કાંઈ ન જોઈએ. તો કે નહીં, મેં વચન આપ્યું તું માગી આપે મારું તો રાજ આપી દો. ના બાપુ મારે કાંઈ નથી, તમે જો આપતા જ હો તો મને આ ઘોડો આપી દો અને આપી છે તલવાર આપી દો, કાંઈ વાંધો નહીં, બધું તારો, તને અહીંયા નોકરી અને તું માગે એ પાંચ ગામડા તને આપું, તેથી તારે મારી નોકરી ન કરવી પડે, તારું જિંદગીભરનું વર્ષાસન થઈ જાય. એમ કરી યુવાનને ખુશ કર્યો અને સુલોચના દેવી રાણી સાહેબાને ફૂલકોરી મળી આનંદ કિલોલ થઈ ગયો. અને બાળ દોસ્તો, આ યુવાની પરાક્રમ કથા જોવાની છે. કોઈ ના નહોતું કરી શક્યું, એને કર્યું, એ કર્યું એટલે જ એને ઇનામ અકરામ નામ સન્માન બધું મળ્યું. યુવાન થઈ પોતાને જુવાને એનો બરાબર જોર બતાવ્યો અને સાચું કામ કર્યું. યુવાનો, તમે પણ મોટા થજો, આવું કામ કરજો અને વેકેશનમાં સારી સારી રમતો રમજો, આનંદ કરજો, કિલોલ કરજો. અસ્તુ.